हेलो विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 विषय अंग्रेजी में यूनिट 11 નો અભ્યાસ કરીશું। યુનિટ 11 નું નામ છે એક્શન વર્બ્સ। હવે તમે બધા એક્શન એક્શન એટલે કે ગમે તે ક્રિયા, એક્શન નું ગુજરાતી થાય ક્રિયા, અને વર્બ્સ એટલે કે શબ્દો અક્ષરો। ક્રિયા દર્શાવતા આપણે ખબર છે કે આપણે ગમે તે ક્રિયા કાઈ ને કાઈ કરતા હોય, કોઈ બેઠું હોય, કોઈ ઊભું હોય, કોઈ રમતું હોય, પછી કોઈ કૂદકા મારતું હોય, દોરડા ફૂટતું હોય, જો અહીં આપેલું છે એક્શન વર્ડ્સ એટલે કે કઈ ગમે તે ક્રિયા દર્શાવતા શબ્દોને એક્શન વર્ડ્સ કહેવાય। ચલો પહેલું ચિત્ર છે, એ છોકરી શું કરી રહી છે, આમાં કઈ ક્રિયા બતાવી છે, કઈ એક્શન બતાવી છે, તો કે બેસવાની એક્શન। ગર્લ છે એ બેઠી છે ચેર ઉપર, તો બેસવું છે એને શું કહેવાય, સીટ, SIT, સીટ એટલે બેસવું। હવે અહીંયા બીજા ચિત્રમાં છો એક બોય છે, એ ઊભો છે, એ કઈ એક્શન કરે છે, ઊભું રહેવાની, તો એને શું કહેવાય, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું। હવે ત્રીજા ચિત્રમાં જોવો, આ બોય છે એ કઈ ક્રિયા કરે છે, દોડવાની ક્રિયા કરે છે। હવે દોડવાની એક્શન કરતા હોય તો દોડવું એને કહેવાય રન, RUN, રન એટલે કે દોડવું। ચલો ત્યારબાદ આ બોય છે એ શું કરે છે, કૂદકા મારે છે, કૂદકા મારવાની એક્શન કરે છે, તો કૂદકો મારવું એને અંગ્રેજીમાં કહેવાય જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદકો, જમ્પ એટલે કે કૂદવું। એના પછી છે આગળ કઈ એક્શન કરે છે, તો કે દોરડા કૂદવાની, તો દોરડું કૂદવું, કૂદવું એને કહેવાય સ્કીપ। જો અહીંયા પણ કૂદવું છે, અહીંયા પણ કૂદવું છે, પણ આ કૂદવું એટલે કે ઊભા ઊભા કૂદે છે એને કહેવાય જમ્પ, પણ આ શેનાથી કૂદે છે, દોરડાથી કૂદે છે, તો એને કહેવાય સ્કીપ, SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું। હવે આ બોય છે એ શેની એક્શન કરે છે, ચાલવાની એક્શન કરે છે, તો ચાલવું એને કહેવાય વોક, WALK, વોક એટલે કે ચાલવું। ત્યારબાદ આ શું કરે છે, તો કે દરવાજો ખોલે છે, દરવાજો ખોલવાની એક્શન કરે છે, તો ખોલવું એને કહેવાય ઓપન, OPEN, ઓપન એટલે ખોલવું। હવે આ શું કરે છે, તો કે બારી બંધ કરે છે, તો બંધ કરવાની એક્શન કરે છે, તો બંધ કરવું એને કહેવાય ક્લોઝ, CLOSE, ક્લોઝ એટલે કે બંધ કરવું। હવે આ ચિત્રમાં કઈ એક્શન થાય છે, તો કે બોલ છે એ ફેંકે છે, તો ફેંકવું, ફેંકવાને કહેવાય થ્રો, THROW, થ્રો એટલે ફેંકવું। ત્યારબાદ આ શું કરે છે, તો કે બોલને પકડે છે, કેચ કરે છે, તો પકડવું, પકડવાને કહેવાય કેચ, CATCH, કેચ એટલે પકડવું। હવે આમાં કઈ એક્શન થાય છે, તો કે બુક વાંચે છે, વાંચવાની એક્શન થાય છે, તો વાંચવું એને કહેવાય રીડ,
R E A D રીડ એટલે કે વાંચવું. આમાં કઈ એક્શન થાય છે? લખવાની. તો લખવું એને કહેવાય રાઇટ, W R I T E. હવે આમાં જો W પહેલા છે તો કોઈ રાઇટ એમ ન બોલતા, એને શું વચાય? રાઇટ જ વચાય, કેમ કે W છે એ સાયલેન્ટ છે, ખાલી રાઇટ વચાય. W R I T E રાઇટ એટલે લખવું. ચલો ત્યારબાદ આ કઈ એક્શન કરે છે? ખાવાની. તો ખાવું એને કહેવાય ઈટ, E A T, ઈટ એટલે ખાવું. આ કઈ એક્શન કરે છે? પાણી પીવાની એક્શન કરે છે. તો પીવું, પીવાને કહેવાય ડ્રિંક, D R I N K, ડ્રિંક એટલે પીવું. ચલો આ કઈ એક્શન કરે છે? તો કે બેગને ખેંચે છે, બેગને ખેંચીને લઈ જાય છે. તો ખેંચવું એને કહેવાય પુલ, P U L L, પુલ એટલે ખેંચવું. અને આ કઈ એક્શન કરે છે? તો કે ધક્કો મારે છે, ધક્કો મારે છે જો ટેબલને, તો એ ધક્કો મારવો એને કહેવાય પુશ, P U S H, પુશ એટલે ધક્કો મારવો. હવે તમે ગમે ત્યાં દુકાને જાઓ, ત્યાં દરવાજા ઉપર લખેલું હોય છે પુલ અથવા તો પુશ. એટલે કે જો પુલ લખેલું હોય તો દરવાજાને ખેંચીને ખોલવાનો, અને પુશ લખેલું હોય તો દરવાજાને ધક્કો મારીને ખોલવાનો. ચલો એના પછી છે, આ કઈ એક્શન કરે છે? તો કે બોલને લાત મારે છે, એટલે કે કિક કરવી, લાત મારવી એટલે કે કિક, કે આઈ સી કે, કિક એટલે કે લાત મારવી. ચલો એના પછીની કઈ એક્શન થાય છે? તો કે કાપે છે. તો કાપવાની એક્શન છે એને શું કહેવાય? કાપવું. તો કે સી યુ ટી, કટ એટલે કે કાપવું. ચલો ત્યારબાદ આ છોકરી કઈ એક્શન કરે છે? નાચવાની એક્શન કરે છે. તો કે ડી એ એન સી ઈ, ડાન્સ એટલે નાચવું, ડી એ એન સી ઈ, ડાન્સ એટલે નાચવું. ચલો ત્યારબાદ આ કઈ એક્શન કરે છે? તો કે ગાવાની એક્શન કરે છે, ગીત ગાય છે. તો કે S I N G, સિંગ એટલે ગાવું, S I N G, સિંગ એટલે ગાવું. પછી આ કઈ એક્શન કરે છે? તો કે તાલીઓ પાડે છે. તો તાલી પાડવી એને કહેવાય ક્લેપ, C L A P, ક્લેપ એટલે તાળી પાડવી, C L A P, ક્લેપ એટલે તાળી પાડવી. ચલો આપણે આપની પ્રાઇમરી બુકમાંથી ઘણી બધી એક્શન